पंचमहाल जिल्लाना कालोलमां कोविड गाइडलाइन्सना ताजा ग्राउडता जोवा मळ्या छे, जेमां केटलाक आरोपी रायोटिंगना गुनामां जेलमां बंद हता अने आरोपीओने हाईकोर्टमांथी जामीन मळता ज जेलमांथी छूटीने पोताना गाममां परत आवता तेमना स्वागत माटे मोटी संख्यामां स्थानिको लोको उमटी पड़ता कोरोनानी गाइडलाइनना लीरे लीरा उड़ता नजरे पड्या हता। जो के पोलीसे आ मामले 10 थी पण वधु लोको सामे कार्यवाही करी छे। पंचमहाल जिल्लाना लोल शहेरमां थोड़ा महिनाओ पहेला एक रायोटिंगनो बनाव बन्यो हतो, ते संदर्भमां फरियाद दाखल थई हती। आ फरियादने आधारे केटलाक आरोपीओनी धरपकड पण करवामां आवी हती। धरपकड करायेला आरोपीओने गतरोज हाईकोर्ट द्वारा जामीन आपवामां आव्या हता। आरोपीओ जामीन मळता ज जेलमांथी छूटीने गाममां आव्या हता, त्यारे तेमना स्वागतमां मोटी संख्यामां लोको एकत्र थया होवानो वीडियो सोशियल मीडियामां वायरल थया बाद पोलीसे कार्यवाही हाथ धरी हती, જેમાં કોરોનાના નિયમોનો ભંગ બદલ 10થી વધુ લોકો સામે નામજોગ અને અન્ય ટોળા સામે જાહેરનામા ભંગ, એપિડેમિક એક્ટ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અગાઉ 10 જુલાઈના ગુનો દાખલ થયેલો, જેમાં પોલીસ ઉપર હુમલાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીઝ એક્ટ અંતર્ગત જે આરોપીઓની અટક કરવામાં આવેલી, એમાંથી થોડી મહિલા આરોપીઓ પણ હતા, જેમની ગઈકાલે જામીન મળતા એ લોકો વડોદરા સેન્ટ્રલ જેલથી જ્યારે પોતાના વિસ્તારમાં પરત આવી રહ્યા હતા ત્યારે વિસ્તારમાં ટોળા ભેગા થવાના વિડીયોઝ વાયરલ થયા। પોલીસને આ બાબતના વિડીયોઝની જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આશરે 10 જેટલા આરોપીઓ ત્યાં સ્થળ ઉપર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને 500 જેટલા લોકોનું ટોળું જે વિડીયોમાં દેખાય છે એ આધારે કોરોના ગાઈડલાઇન્સ જે અત્યારે સરકારશ્રીની COVID-19 ના ફેલાય તે માટે જરૂરી છે કે બધાના મોઢા ઉપર માસ્ક હોવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રહેવું જોઈએ, તો જે કોવિડ ગાઈડલાઇન્સના ઉલ્લંઘન થતાં આ વિડીયોઝ બહાર પડ્યા અને વાયરલ થયા, એ આધારે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ સાથે સાથે જે એપિડેમિક ડિઝીઝીસ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આગળની કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને જરૂર પડે તો પુરાવા તરીકે અમે આ વિડીયોઝ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। सिराज जरगा, लाइव गुजरात न्यूज, गोद्रा।